ભુજના કેમ્પ વિસ્તારમાં જરામથો વરસાદ થતાં જ વરસાદી પાણી ભરાતા લોકો ત્રાઇમામ પોકારી ગયા છે આ વિસ્તારમાં લોકો કચરો ન ફેંકે તે માટે બનાવાયેલી દિવાલ પણ તોડી પાડવામાં આવી છે જેના કારણે અહીં ભારે ગંદકી ફેલાઈ રહી છે આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે તેમના વિસ્તારમાં આવેલ વરસાદી નાળાની પહોળાઈ જે અગાઉ પંદર ફૂટ જેટલી હતી તેના પર દબાણ થવાના કારણે હવે આ નાળાની પહોળાઈ માત્ર પાંચ ફૂટ જેટલી રહી ગઈ છે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે જરા વરસાદ થાય ત્યાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે આ અંગે અનેક વખત રજૂઆતો કરાઈ છે પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી અહીં ગંદકી ન ફેલાય તે માટે લોકોએ સ્વખર્ચે દિવાલ બનાવી હતી પરંતુ આ દિવાલ સત્તાધીશો દ્વારા તોડી પાડવામાં આવી છે જેના કારણે ભારે ગંદકી ફેલાઈ રહી છે આ વિસ્તારના રહેવાસીઓએ ચંચરણુ સાથે આ અંગે વાત કરી હતી

અત્યારે સમસ્યા એ છે કે વરસાદનો અત્યારે અહીંયા પાણી ભરેલો દેખાય છે ગંદકી ઘણી છે મચ્છર થાય છે આગળ એ સમસ્યા ક્લિયર હતી રોડ બની ગયો તો દીવાલ બની ગઈ હતી એના લીધે ગંદકી ન થતી હતી કેમ કે દીવાલ બનેલી હતી એટલે કાંઈ પણ ગંદી ન થતી હતી ન અહીંયા લોકો કચરા ફેંકતા હતા દિવાલના લીધે બધો ક્લિયર તો પણ અત્યારે આ લોકો નગરપાલિકાવાળા લોકોએ દિવાલ તો હટાવી નાખી આપણે સમજીએ કે પાણીનો નાલો છે જો એ લોકો દીવાલ હટાવી શકતા હોય તો બંને સાઈડનો દબાણ છે એ કેમ નથી હટાવી શકતા લાંબો એ લોકોને પૂરો આગળથી આગળવાળાને જો અરજીઓ કરીને આ છેલ્લાની સમસ્યા પોતાની રીતે પોતાની લાઇન ક્લિયર કરી હોય અહીંયા દિવાલ આડી આવતી હતી તો મારો પ્રશ્ન એ છે કે અહીંયાના લોકો પણ જાગૃત લોકો છે અહીંયા જે પાણી ભરેલો અત્યારે દેખા છે એને લોકોના બાળકો બીમારે છે અહીંયાની એ લોકોની કેબિન દુકાન બંધ રાખવી પડે છે અને અહીંયા લોકો બે મિનિટમાં ઊભી શકે એવી જગ્યા નથી એ એટલા કક થઈ ગયા છે અહીંયાના રહેવાસીઓ કે નગરપાલિકાને મારો પ્રશ્ન એ છે કે બંને સાઈડથી નાલો સરખો કરે અથવા આની પાણીની લેવલ કરે જો પાણીની લેવલ બરાબર નહીં થાય અને જો બંને સાઈડ હજી પર જો દબાણ છે એ પચાણું સાલમાં આ દબાણ ન તો આ છેલો પંદર ફૂટ જેટલો પહોળો હતો અત્યારે આ છેલો જુઓ તમે પાંચ ફૂટ જેવો છે પંદર ફૂટથી પાંચ ફૂટ આવી ગયો એટલે દસ ફૂટ જે દબાણ છે એ દબાણ ક્લિયર કરો ને એ છેલાનું પાણી અહીંયાથી પાછળથી પસાર થતો હતો અત્યારે જેટલો દેખાય છે અહીંયા દબાણ જ દેખા છે એ છેલાની જમીનને નગરપાલિકા ક્લિયર કરે ને જે નગરપાલિકા આ આગળના લોકોની અરજીઓથી કામ કરી ગઈ છે તો હવે આ લોકોને જે પરેશાની છે એ નગરપાલિકા પરેશાની પોતાની રીતે હલ કરે એનામાં જાજો પ્રશ્ન અમારો અમને ખાલી આ પાણીની લેવલ થઈ જાય તો પાણી પોતે નીકળી જશે પછી કચરો અહીંયા લોકો ફેંકે ન ફેંકે એ પછી આગળનો પ્રશ્ન છે કેમ કે અત્યારે દિવાલ હતી ત્યારે કચરો પણ ન હતો ગંદકી પણ ન હતી દીવાલ બનાવી છે તો પછી આગળ અમે બનાવી પણ લેશું ને દિવાલમાં અહીંયા પાણી નીકળી જાય એવી જગ્યા પણ હતી તે સિવાય નગરપાલિકા પોતાની રીતે દીવાલ હટાવી ગઈ છે ને લોકો નબળા છે એટલે કાંઈ કીધતો પણ નથી હકીકતમાં જ્યારે જાગૃત ન ગો આવે ત્યારે ખબર પડે કે શું તકલીફ છે જો નગરપાલિકા દિવાલ હટાવી શકે છે તો નગરપાલિકાને એટલો તો જોઈ જોઈને કે આ લેવલ ભરાશે એટલે કાઉન્સિલર તો આગળ આ રોડ બોડ બનાવી નાખે રાજુભાઈ હતા અત્યારે દિલીપભાઈ છે કાઉન્સિલરની કામગીરી સારી છે પણ અત્યારે જે પાછળના લોકોએ કાંઈ અરજી કરી છે કે શું કર્યો છે એની હવે આગળ કામગીરી અમે કરશું ત્યારે ખબર પડશે કે આ દિવાલ કેવી રીતે હટી છે કેમ કે અત્યારે બધી જગ્યાએ જાગૃત નાગરિક લે છે કાઉન્સિલર બધો બરાબર ક્યાં નાખ્યો પણ અત્યારે આગળનો જે લોકો રહેવાસીઓ છે એ લોકોને કાંઈ કર્યો છે અમે શંકા બાબત એ કરીએ છીએ કાલે જે દિવાલ હટાવી છે એ આગળના લોકોની અરજીઓ ગઈ છે પણ આગળના લોકોને ખબર નથી કે અહીંયા પાછળવાળા પણ જાગૃત નાગરિકો છે અમને એક જ પ્રશ્ન છે કે જો નગરપાલિકા અહીંયા લેવલ કરે તો બહુ સારો છે નિકા અહીંયાથી નહીં પણ આગળથી પણ અમે અરજીઓ કરીને હજી નગરપાલિકામાં ઉપાસ ઉપર ઉતરીને આગળથી દબાણ હટાવશું અમે અત્યારે નગરપાલિકા ખાલી નાનો પ્રશ્ન છે હાલ કરી દે તો બધા પ્રશ્ન સોલ્વ છે અત્યારે ખાલી આની લેવલ થઈ જાય તો વસંત પાણી નીકળી જાય દિવાલ બનાવે ન બનાય નાથી અમને કાંઈ નથી અમને અત્યારે અમે બધાને મજૂરી સમજી છીએ કે કામ છે કે ઘણીવાર ફરિયાદ લખા નહીં અહીં નગરપાલિકામાં તો એવા પ્રશ્નો સાંભળવા મળે છે કે અત્યારે અમારા કને સ્ટાફ ઓછો છે આ ભૂજનો ભૂકંપ પછી ભુજનો વિકાસ વધી ગયો છે આવી બધી ચર્ચાઓ અમને સાંભળવા મળે છે અમે સંતોષ કરીએ છીએ કેમ કે અમને ખબર છે કે ઘણી જગ્યાએ આવે ભુજનો વિકાસ મોટો થઈ ગયો નગરપાલિકાના ટેન્કરો નથી પહોંચી શકતા સફાઈ માટે અમે અહીંયા મહિનો મહિનો દિવસ ટેન્કર સાફ કરવા આવે ને ઘણા વોર્ડ એવા છે કે જ્યાં બે બે દિવસે સફાઈ થાય છે